महत्वपूर्ण समाचार के ज्यां कैबिनेट प्रधान पर दुष्कर्म केस में मोटो खुलासो थयो छे। अगत्यना समाचार सामे आवी रह्या छे के ज्यां फरियादीना पत्नीए ज तमाम आरोपोने फगावी दीधा छे। अर्जुन सिंह चौहान पर दुष्कर्मनो आरोप लगाव्यो हतो। पूर्व सरपंचना पति आरोप लगाव्यो हतो के ज्यां आ समग्र मामले हा ए बाबते स्वाभाविक छे के ए पण जो आ बाबतमां कोई पगला लेवा मांगता होय तो એ પણ ચોક્કસપણે કાયદાકીય પગલા લેવા માટે કોઈ પ્રકારનો એપ્રોચ કરે તો એ બાબતના પણ પગલા થઈ શકે અને એમની માનહાનિ થઈ હોય તો એ તેઓ કોર્ટ રહે પણ એ બાબતમાં ન્યાય મેળવી શકે છે। પરંતુ એ મંત્રીશ્રીને હજી અમારા તરફથી બીજી કોઈ વિગત એમની પાસે મેળવવા નથી આવેલી। જરૂર પડશે તો ચોક્કસપણે અમે એમની પાસેથી અમુક વિગતો મેળવીશું। હા, ફરિયાદીએ જે ફરિયાદ કરી છે અને પોલીસને ખોટી માહિતી પૂરી પાડી એ બદલના જે કંઈ કાયદાકીય પગલાં લેવાના થતા હોય છે એ ચોક્કસપણે એમને લેવામાં આવશે। અને ખાસ કરીને આપણે જે વાત કરી કે રાજકીય કારકિર્દી જે બગાડવાની કે એમને ડેમેજ કરવાની જે વાત હોય તો આ બાબતમાં જે વ્યક્તિઓ છે એ બાબતમાં પણ એમને થોડુંક અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે કારણ કે એ વ્યક્તિ પોતે એમ કહે છે કે પોતાની નશાની ટેવ છે, પોતે ચારિત્રની એવી બાબતમાં નાની નાની બાબતમાં શંકા કરે છે અને પોતે જ કહે છે કે એમને સાયકિયાટ્રિસ્ટ પાસે દવા ચાલે છે, નાની નાની વાતમાં ખૂબ ગુસ્સે થઈ જાય છે, એમ પત્નીને મારી પણ લે છે, એ પ્રકારના એમને આક્ષેપ કર્યા તો આ પ્રકારની ડિટેલ્ડ અરજીમાં કોઈનો હાથ છે કે કેમ એ બાબતમાં એમને વિગતવાર પૂછતા એમને એમના જે બે મિત્રો છે એમના નામ હાલ હિતેશભાઈએ જણાવ્યા છે। એમાં એમના એક મિત્રનું નામ છે બાબુભાઈ ગઢવી કે એમના ગામની આજુબાજુના જ રહેવાસી છે અને બીજા એમના મિત્ર છે કોદારભાઈ ખાંટ। એ બંને મિત્રો આમની માનસિક પરિસ્થિતિ સમજતા હતા અને જાણતા હતા એટલે આમને એ પ્રકારની લાલચ પણ આપેલી કે તમે તો સરપંચ હતા, આટલા વિસ્તારમાં લોકપ્રિય છો એટલે અમે તમને આમ આદમી પાર્ટીમાંથી એમએલએની ટિકિટ અપાવી દઈશું તો તમે અમદાવાદમાં ચોક્કસપણે એમએલએ થઈ જશો। અને આ પ્રકારની અરજી કરવાથી એક પ્રકારે સ્થાનિક ધારાસભ્યશ્રી અને જે મંત્રીશ્રી છે એમની છબી ખરડાય એ પ્રકારના અરજીની અંદર આક્ષેપ કરવામાં આવ્યા છે। પરંતુ અંતે જે બહેન છે એમનું નિવેદન લેતા એ તમામ આક્ષેપો ખોટા સાબિત થયેલા છે। હા, કારણ કે એમના જે બંને મિત્રો છે એ હિતેશભાઈના કહેવા મુજબ આમ આદમી પાર્ટીમાંથી બિલોંગ કરે છે અને હિતેશભાઈ પણ હમણાંથી આમ આદમી પાર્ટીના 8-1 મહિનાથી કામ કરી રહ્યા છે। ગામની અંદર જે લોકલ પ્રચાર કરવાનો હોય, કોઈ જગ્યાએ આમ આદમી પાર્ટીના જે સ્ટીકર્સ કે જાહેરાત માટેના કોઈ